દાદરનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આપઘાત કરતા સનસની મચી છે। મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની હોટેલમાંથી સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે। પોલીસનું માનવું છે કે મોહન ડેલકરે આપઘાત કર્યો હોઈ શકે છે, જોકે આ મામલે હજુ સુધી સત્તાવાર કોઈ સમર્થન પોલીસ નથી આપી રહી। રાજ્યમાં કોરોના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 315 કેસ, જ્યારે કે 272 દર્દીઓ સાજા પણ થયા। એક કોરોના દર્દીનું અવસાન થયું છે। હાલ રાજ્યમાં 1732 કોરોનાના દર્દી અંડર ટ્રીટમેન્ટ છે, જેમાંથી 30 દર્દી વેન્ટિલેટર પર છે। મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગલા સ્વરૂપે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે, અને એટલા માટે જ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની તબીબી તપાસ થઈ રહી છે, તેમજ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે। ગુજરાતમાં કોરોના રસીકરણ ફૂલ સ્પીડમાં આગળ ધપી રહ્યું છે। રાજ્યમાં ત્રીજા તબક્કામાં 28,000 સેન્ટર પરથી લોકોને રસી આપવામાં આવશે। કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1,05,00,000 લોકોનો ડેટા તૈયાર કરાયો છે। કેન્દ્ર સરકાર તારીખોની જાહેરાત કરે તે બાદ રસીકરણ શરૂ કરાશે। રાજ્યસભામાં ભાજપાની 2 બેઠકો વધી ગઈ છે। ગુજરાતમાંથી ભાજપના બંને ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મેકરિયાને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરાયા છે। રાજ્યસભાની ચૂંટણી માટે બંને ઉમેદવારોને જીતનું સર્ટિફિકેટ આપી દેવાયું છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ઊભો નહીં રખાતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સટેન્શન મળી ગયું છે। અનિલ મુકિમ 28 ફેબ્રુઆરીએ થઈ રહ્યા હતા નિવૃત્ત। રાજ્યના 29મા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમની કરાઈ હતી વરણી। પૂર્વ મુખ્ય સચિવ જેએન સિંઘ નિવૃત્ત થતાં કરાઈ હતી નિયુક્તિ। વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના અનિલ મુકિમ વરિષ્ઠ અધિકારી છે। કથિતના જ કૌભાંડ મુદ્દે શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે સમગ્ર મામલે સીઆઈડી તપાસની માંગ કરી છે। આ સાથે કરોડો રૂપિયાના કાળાબજારીનો મામલો હોવાથી એસીબીને પણ તપાસ સોંપાય તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે। જોકે ધારાસભ્ય જેઠા ભરવાડે એસઓજીને સોંપવામાં આવેલી તપાસ મામલે નારાજગી વ્યક્ત કરી છે। પંચમહાલના શહેરામાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયા બાદ આખા રાજ્યમાં અનાજ સગે વગે કરોડોનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે। ગરીબોનું અનાજ ગરીબોના ઘરે નહીં પરંતુ સરકારી ગોડાઉનમાંથી સગે વગે થઈ ગયું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1.91 કરોડનો અનાજનો જથ્થો ગાયબ થઈ ગયો છે, જે મુદ્દે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે।